સદગુરુ આજકાલ ઘણા લોકોને થાઇરોઇડનો રોગ થાય છે કાં તો હાઈપો અથવા હાઈપો કે હાઈપર થાઇરોઇડ જો કે આપણે આયોડાઇઝ મીઠું ખાઈએ છીએ તો પણ થાઇરોઇડનો રોગ ઘણો સામાન્ય છે આ રોગમાં વધારાનું કારણ શું હોઈ શકે શું તે ડાયાબિટીસ કે હાઈપરટેન્શનની જેમ તણાવ સાથે સંબંધિત છે શું આપણે આવી હાલત પર હઠિયોગ કે ક્રિયા દ્વારા કે પછી ઈશાયો કેન્દ્ર જેવા પ્રાણપ્રતિષ્ઠિત સ્થાને રહીને કાબૂ મેળવી શકીએ આમાંથી બહાર નીકળવા આપણે કઈ વસ્તુ કરી શકીએ મારા વિચારે ઘણા બધા લોકો હઠયોગના અભ્યાસથી તેમાંથી બહાર આવી ગયા છે અને પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાએ રહેવાથી પણ એક ચોક્કસ ફાયદો થતો હોય છે પરંતુ આ ઘણું ઘણું બધું ફેલાયેલું છે થાઇરોઇડ ઇમ્બેલેન્સનું પ્રસ્થાપિત થવું જુઓ આપણે એ સમજવું પડશે તમે જેને થાઇરોડ કહો છો જુઓ યોગમાં અમે તેને ગ્રંથી તરીકે નથી જોતા પરંતુ તબીબી રીતે તમે જેને થાઇરોઇડ કહો છો એ તમારી અંદરનો એક સ્ત્રાવ છે જે તમારી સિસ્ટમને માપાંકિત કરવાનો પ્રયત્ન કરે છે રોજબરોજના જીવનમાં તે માત્ર નક્કી કરે છે કે કેટલું પાચન થવું જોઈએ કેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ કેટલી ચરબી ઉત્પન્ન થવી જોઈએ હાડકાં કેટલા મજબૂત બનવા જોઈએ બધું જ તે તમારા શરીરના માળખાને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરે છે તમારું ભૌતિક માળખું એ તમારા માનસિક માળખા સાથે ખૂબ નજીકનો સંબંધ ધરાવે છે આજે તમને બતાવવા માટે નોંધપાત્ર પુરાવા છે કે તમે જો અહીં બેસો અને એક પર્વત વિશે વિચારો તો તમારી ગ્રંથિઓ એક ચોક્કસ રીતે કાર્ય કરશે તમે જો વાઘ વિશે વિચારશો તો જુદી રીતે કાર્ય કરશે તમે મહાસાગર વિશે વિચારો તો જુદી રીતે તમે પુરુષ કે સ્ત્રી વિશે વિચારો તો પણ જુદી રીતે માત્ર વિચાર બીજું કંઈ નહીં પર્વત સાથે કોઈ સંપર્ક નથી પુરુષ સ્ત્રી કે વાઘ સાથે નથી કે મહાસાગર સાથે પણ નથી માત્ર વિચાર એ ગ્રંથિઓના કાર્યમાં ઉતાર ચઢાવ લઈ આવે છે હું એમ કહું છું કે આટલી અદ્ભુત આ સિસ્ટમ છે કે જે તમને સારી સ્થિતિમાં રાખવા માટે દરેક વસ્તુને સંતુલિત કરવાનો પ્રયત્ન કરે છે તમારો પ્રોબ્લેમ એ છે કે તમને બળદગાડું જોઈએ છે કારણ કે તમે ખોટતી કડી છો તમને બળદગાડું જોઈએ છે પણ તેઓએ તમને સુંદર અવકાશ આપ્યું નાનામાં નાની વસ્તુ મોટા મોટા કામ કરે છે માત્ર તમે તેને સ્પર્શો અને શરીરમાં તરંગો ઉત્પન્ન થાય છે માત્ર તમે આ રીતે જુઓ અને પેલા વૃક્ષ વિશે ધારણા બાંધો તે માત્ર ઘણા વિભિન્ન પ્રકારના રસાયણો અને અન્ય પરિવર્તનો આવી જશે ગ્રંથિઓનું કાર્ય બદલાઈ જશે ભલે તમે ગમે ત્યાં હો મુંબઈ હો લંડન હો કે ન્યૂયોર્ક હો ગમે ત્યાં માત્ર તમે હરી ફરી રહ્યા છો તે સ્થિતિ પર ધ્યાન આપો સામાજિક રીતે તમે ટેવાઈ ગયા છો પરંતુ જે વાતાવરણમાં તમે હરીફરી રહ્યા છો અને જે બાબતો આસપાસ થઈ રહી છે તેમાંની એક પણ આ જીવન માટે સાનુકૂળ નથી તમે તેનાથી કદાચ ટેવાઈ ગયા છો કદાચ તમે શહેરોની બહાર રહી પણ ના શકો તે જુદી બાબત છે પરંતુ તમારું જીવન આ પ્રકારનું વાતાવરણ નથી માગી રહ્યું તેથી જે ફેરફારો તમારી અંદર થઈ રહ્યા છે તે તમારી તરફેણમાં નથી ગ્રંથિઓનું યોગ્ય રીતે કાર્ય ન કરવું એ માત્ર એક નિષ્કર્ષ છે ખૂબ જ ઊંચા સ્તરનું કાર્ય ગ્રંથીઓના કાર્યોમાંથી એક છે એ થાઇરોઇડનું કાર્ય તે સરળતાથી ખબર પડી જાય છે સૌથી પહેલાં તમારા શારીરિક અને માનસિક પરિમાણો સામાન્ય કરતાં થોડા બગડી જાય છે માત્ર ગડબડને કારણે અને બીજું પરિમાણ એ છે કે તમારી અંદર શું ગડબડ થઈ રહી છે તમારી પોતાની માનસિક રચનાઓ ગડબડનું બીજું પરિમાણ એ છે કે તમારા શરીરમાં કેવો ખોરાક જાય છે આજની તારીખે શક્ય જ નથી કે તમે જે કંઈ ખાઓ તેમાં કોઈ રાસાયણિક ભેળસેળ હોય જ નહીં તમે જો ખૂબ ઓર્ગેનિક ખોરાક લેતા હોવ તો તેઓ ખૂબ જ ઓર્ગેનિક રસાયણોની ભેળસેળ કરતા હોય છે એ સ્થિતિ આવી ગઈ છે એવું ખાવું ખૂબ જ અઘરું છે કે જે ક્યાંક જંગલમાં ઊગ્યું હોય અને તમે તોડી લો અને તેને ખાઓ એવા લોકોની ટકાવારી તો ખૂબ જ ઓછી છે કે જે આ રીતના ખાઈ શકે બધું જ બજારમાંથી આવે છે અને જે કંઈ બજારમાં જાય છે તે કેટલું વધારે છે તેનાથી નક્કી થાય છે ગુણવત્તાથી નહીં અને એ પણ આ દેશમાં આ બધી બાબતો હવે જતી રહી છે ચિંતા ના કરો મારા દાદીમાં રોજે જ શાક વેચવાવાળો તમે જાણો છો તેઓ ટોપલો લઈને ઘરે આવતા હજી સવારે તો તેઓએ તોડ્યું હોય અને સાડા સાત આઠ સુધીમાં એ લોકો ઘરે આવી જાય જ્યારે શાકવાળો આવે ત્યારે દાદીમાં આમ જોવે અને જ્યારે તેઓ ખરીદવા ઈચ્છતા હોય ત્યારે તે શાકવાળાને શાકને અડવા પણ ના દે તેઓ જ તોડીને લાવ્યા હતા તે તાજું હોય અને હમણાં જ તોડવામાં આવ્યું હોય પરંતુ જો શાકને ત્રાજવામાં નાખવાનું હોય અને તેઓ એક બે ત્રણ કરીને જો પસંદગી કરવાની હોય તો તેઓ તેને અડવા ના દે આ બેક્ટેરિયા દૂર કરવા માટે નથી તેઓ નહોતા ઈચ્છતા કે પેલો પુરુષ કે પેલી સ્ત્રી એ શાકને અડે જે તેમના પુત્રો અને પૌત્રો ખાવાના છે તેઓ તેને ચોક્કસ રીતે સ્પર્શતા તેને પંપાળતા તેને વાલ કરતા તેઓ તેને આ રીતે જોતા બીજી રીતે જોતા અને પછી તેને સમારતા અને બનાવતા આને મજાકમાં નહીં લેતા જો તમારા જીવનમાં આ બધી બાબત નહીં હોય તો તમારે દવાઓ લેવી પડશે તમારી ગ્રંથિઓના યોગ્ય સંચાલન માટે અને આ ગોળીઓ ખાવાથી કોઈ પણ પ્રકારનું સંતુલન થતું નથી તમે તેને દબાવી શકો છો તમે તેને યોગ્ય સંતુલનમાં નથી લાવી શકતા કોઈ રીતે નહીં કારણ કે દરરોજ અને દરેક ક્ષણે તે જુદું હોય છે આ માપાંકન છે સક્રિય માપાંકન જે થઈ રહ્યું છે તેને તમે મારી નાખો છો અને ગોળી લઈને કોઈક રીતે મેનેજ કરો છો તમે એક બગડેલા મશીન જેવા બની જાઓ છો આ ખરાબીને કારણે આ ખરાબ થયેલું મશીન ઘણી બધી અભિવ્યક્તિઓ આપે છે અને તેની ત્યારે જ ખબર પડે છે જ્યારે ઘણી હદ સુધી ખેંચાય છે જ્યારે તમે મર્યાદિત જીવન જીવો છો ત્યારે નથી દેખાતું એ કંઈક આવું છે તમારી કારના પૈડામાં જો પંચર હોય તો વીસ કિલોમીટરની ઝડપે તમે ઘર સુધી તો પહોંચી જ શકો છો કેટલીક વસ્તુઓ ખરાબ થશે કેટલીક તૂટશે છતાં પણ ડ્રાઇવ કરી શકો છો માત્ર જો તમે બસોની ઝડપે જતા હો અને જો પંક્ચર પડે ત્યારે તમને સમજાશે કે તમે ફેંકાઈ જશો તો માત્ર બસ આટલું જ છે જો આ બધી વસ્તુઓનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે હવે જો તમે જીવનમાં ઊંચા ઉઠવા માંગતા હો અને ખૂબ ઊંચા સ્તરે કામ કરવા માંગતા હો તો તે ખૂબ સરળતાથી થશે પરંતુ જો સંતુલન લાવ્યા વગર તમે જીવનની ગતિને વધારો છો તો તે અસ્થિર થઈ જશે તમે તમારી આસપાસ રોજ જે જા જોઈ જ શકો છો તો તમારા જીવનમાં એટલું રોકાણ કરવા માટે વેલ તમે તમારું શહેર છોડીને જંગલમાં રહેવા નહીં જતા રહો તમે આ વાતાવરણ છોડીને નહીં જઈ શકો પણ ઓછામાં ઓછું પોતાને સક્ષમ બનાવી શકો જેથી તમારા પર તેની અસર ન થાય એમ પણ અસર થશે પણ કેટલી તે પ્રશ્ન છે કેટલી અસર ઓછામાં ઓછું તમારા ઘરમાં તમારી આસપાસ થોડા છોડ વાવો અને જો જગ્યા ન હોય તો તમારા રૂમમાં વાવો બની શકે થોડું વિચિત્ર લાગે અડધી છત ખોલી નાખો ઓ પણ હજી ઉપર એક બીજો માણ છે સદગુરુ ઓકે તો દિવાલો ખોલી દો તો થોડો સૂર્યપ્રકાશ તમારા ઘરમાં આવે હા એવું ના હોવું જોઈએ કે ચારે બાજુથી ઘર બંધ હોય ને માત્ર એરકન્ડિશનર ભર્ર ચાલ્યા કરતું હોય આ પણ એક વસ્તુ છે તમારી આસપાસના અવાજના પડઘા શરીરને સંપૂર્ણ રીતે ઝંજોડી નાખે છે આખો વખત બુર ખાસ કરીને જ્યારે હું દેશની બહાર હોઉં છું ખાસ કરીને અમેરિકામાં યુરોપમાં થોડું સારું છે અમેરિકામાં દરેક સમયે કંઈ ને કંઈક ગણગણાટ ચાલ્યા કરે છે હું જ્યારે અહીંયા આવું છું ત્યારે જાણે કે તમે જાણો છો જાણે કે તે તમને જીવંત રાખે છે બધે જ ગણગણાટ થતો હોય તો તમે મોટાભાગના લોકો તેના પ્રત્યે સભાન નથી પણ તેમની સાથે થઈ રહ્યું છે તેમનું દિવસના આઠ કલાક ઊંઘું સાબિત કરે છે એવું એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના પ્રાકૃતિક વાતાવરણમાં નથી રહેતા તે ઊંઘથી પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે તો પોતાને રોગથી બચાવવા પોતાને માનસિક રોગથી બચાવવા પોતાને દરેક પ્રકારના અસંતુલનથી બચાવવા માટે તમે દિવસમાં આઠથી દસ કલાકની ઊંઘ લો છો દિવસના આઠથી દસ કલાક એ તમારું અડધું જીવન છે અને તમે મૃત છો મૃત્યુ હંમેશા એક સરળ ઉકેલ હોય છે પણ અત્યારે આપણે એ ઉકેલ નથી શોધી રહ્યા આપણે જીવનનો ઉકેલ શોધી રહ્યા છે અંતના ઉકેલને નહીં તમે કોઈ બાબતનો અંત લાવો તો તે ઉકેલ છે હા કે ના હા પરંતુ આપણને આ રીતે નથી જોઈતું અમે અહીંયા જ રહીને જીવંત રહીને સંપૂર્ણ ઉકેલ સાથે જીવવા માગીએ છીએ તો જો આમ થાય એવું જ ઈચ્છતા હો તો હું જાણું છું કે કદાચ વિચિત્ર લાગશે મને પણ તમે વિચિત્ર લાગશો પરંતુ તમે જ્યાં સુઈ જાઓ છો ત્યાં થોડા છોડ વાવો જ્યારે તમે ચાલો ત્યારે તમે હંમેશા સભાન હોવા જોઈએ માનવીય જીવન સિવાયના જીવન માટે પણ ઘણા લોકો તો માનવીય જીવન માટે પણ સભાન નથી હોતા તેથી હું તમને યાદ કરાવું છું કે તમે સભાન હોવા જોઈએ એ દરેક વસ્તુ માટે જે જીવંત છે એક વૃક્ષ એક છોડ ઘાસનું તણકલું એક તિત્તી ઘોડો જે કૂદકા માર્યા કરે છે અને એવા લોકો જે તમારી પાસેથી પસાર થાય જે તમને નથી ગમતા દરેક પ્રકારની વસ્તુ તમે જીવંત હોવા જોઈએ તમારે એવું કરવાની જરૂર નથી ઓહ હું તો વૃક્ષોને પ્રેમ કરું છું તમારે વૃક્ષને પ્રેમ કરવાની જરૂર નથી તમારે તેમાંથી પોષણ લેવાનું છે માત્ર એટલું જ છે તમને ગમે કે ન ગમે તમને પોષણ અત્યારે આપી રહ્યું છે સભાનપણે જો તમે આમ કરશો તો બધું જ યોગ્ય રીતે કાર્ય કરશે આસપાસની દરેક વસ્તુ માટે જીવંત હોવું વગર કોઈ ભેદભાવે આવી કોઈ સાધારણ વસ્તુ તમારી થાઇરોઇડની સમસ્યાને સંતુલિત કરી શકે છે અલબત્ત સવારના હઠયોગ તો છે જ ક્રિયાઓ પણ છે આ બધી જ વસ્તુઓ ચોક્કસ રીતે મદદરૂપ થશે અને શક્તિશાળી પ્રતિષ્ઠિત સ્થાન પણ છે ઘણી બધી વસ્તુઓ એક મુખ્ય કારણ એ છે કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે એક માણસ વધુને વધુ ઓછો સક્રિય થતો જાય છે એક દિવસમાં સરેરાશ રીતે એક સરેરાશ માણસ જેટલી મહેનત ભૌતિક મહેનત ભૂતકાળમાં લોકો કરતા હતા પાછલી પેઢીના લોકો અને કેટલી શારીરિક મહેનત આપણે સૌ આજે કરી રહ્યા છે તે ઘણી ખરી ઓછી છે આટલી ઓછી શારીરિક મહેનતથી સિસ્ટમનું સંતુલન રાખવું ખૂબ અઘરું છે થોડું અસંતુલન લાગે તો પથારીમાં ન પડો તમને જો થોડું અસંતુલન લાગે તો ખાસ કરીને કોઈ પ્રવૃત્તિમાં જોડાવો ક્યાંક એવી પ્રવૃત્તિ થઈ રહી હોય જ્યાં ખૂબ જોશ અને ઉત્સાહ સાથે કાર્ય થઈ રહ્યું હોય એવી પ્રવૃત્તિમાં કૂદી પડોને વધુને વધુ કરો જો તમને માંદગી અનુભવી રહ્યા હોતો ખરેખર કારણ કે જે ક્ષણે તમે પાછળ હટો છો તમે બીમારીને મજબૂત બનાવી દો છો જો તમે બહુ જ બીમાર હોવ તો વસ્તુ અલગ છે નહીતર તમારે મૂળભૂત રીતે ગ્રંથિઓની જુદી જુદી પ્રકારની ગડબડ વિશે વાત કરી રહ્યા છીએ શરીરથી કામ લેવું એક સરળ ઉકેલ છે દરેક વસ્તુ માટે અને એવી પ્રવૃત્તિ ના કરો ખાસ કરીને જે લોકો ન્યૂયોર્કમાં રહે છે હું તેમને કહું છું શરીરથી કામ લેવું એટલે એવું નહીં કે તમે હાથ ઉપર પહેલો બેન્ડ પહેરો સ્ટેપ્સ સ્ટેપ્સ આમ ન કરશો પ્રવૃત્તિ કરવાની આ યોગ્ય રીત નથી તમે વધુ બીમાર પડશો માત્ર આનંદિત રીતે કંઈક કરો આનંદિત રીતે જીવંત રહેવું કામ તો ફક્ત જો તમે નથી જાણતા કે અહીંયા બેઠા બેઠા કેવી રીતે જીવંત રહી શકાય તો તમે જઈને કંઈક રમો કોઈ ગેમ રમો દોડી આવો માત્ર તીતી ઘોડાની નકલ કરો ચાલતા ચાલતા પ્રયત્ન કરો કેમ તમે ક્યારેય નથી કર્યું એ જ તો સમસ્યા છે તમે જ્યારે જશો ત્યારે હું તમને જોવા માગું છું કારણ કે તમે ઘાસ પરથી ચાલીને જવાના છો તમે તીતી ઘોડાની જેમ ચાલીને જાઓ તમે જોશો તમારામાં કેવી જીવંતતા આવી જશે મૂળભૂત રીતે તમારી મૂળ તકલીફ એ છે કે તમે જીવન પ્રત્યે ખૂબ જ ગંભીર બની ગયા છો તો અમારે ફરીથી યાદ અપાવવું પડશે કે તમે એમ પણ મૃત્યુ પામવાના છો તેના માટે આટલા ગંભીર નહીં બનશો કારણ કે ખૂબ જ ઓછા સમયમાં પૂરું થઈ જશે તમારે પકડ ઢીલી કરવાની જરૂર છે જો તમે અત્યારે પકડ ઢીલી કરો છો તો છેલ્લી ક્ષણ અલગ હોઈ શકે છે નહીંતર લોકો તમને જોશે તે તમારી સાથે બનેલી સૌથી મોટી વાત હશે કે તમે પકડ ઢીલી કરી તમે જો અત્યારથી જ ઢીલી કરી દેશો તો તમે જોશો કે જીવન અદ્ભુત બની જશે